નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન જે સામાયિક મૂલ્યાંકન કસોટી ઓક્ટોબર મહિનાની અંદર લેવાની છે એ કસોટીના સંપૂર્ણ પ્રશ્નપત્રનું સોલ્યુશન કરવાનું છે તો આ વિડીયોને તમે શરૂઆતથી લઈ અને અંત સુધી જોતા રહેજો આપણે આખે આખા પેપરનું સોલ્યુશન કરીશું અને એ પણ તમને પરફેક્ટ જવાબો સાથે અને એ પહેલાં જો તમે ચેનલ ઉપર નવા હો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ

છે ત્રીજું છે ભૂસ્ખલન તો ભૂસ્ખલનની સામે આવે છે કે ભૂમિપ્રદેશનો ઉપરનો ભાગ નીચે તરફ ખસી જાય અને છેલ્લે છે વાવાઝોડું તો વાવાઝોડાની સામે આવે છે હવાનું તોફાન ઉદભવે છે હવે પાંચમું છે પૂર તો પૂરની સામે આવે છે નદીમાં એકાએક ધસમસતો પાણીનો પ્રવાહ જેને શું કહેવાય છે પૂર કહેવાય છે હવે આગળ આપણે પ્રશ્ન બે તરફ જઈએ ટૂંકમાં ઉત્તર આપો તો એની અંદર પહેલો પ્રશ્ન છે કે જવાળામુખી વિસ્ફોટ થવાના મુખ્ય બે કારણો જણાવી અને તેના બે ફાયદા લખો તો સૌ પ્રથમ તમે અહીંયા જઈ શકો છો જ્વાળામુખી થવાના કારણો આમ તો ચાર કારણો છે એમાંથી તમારે કોઈ પણ બે લખવાના છે એક છે પૃથ્વીના પેટાળનું તાપમાન બીજું છે પરવાહી મેઘમાની ઉત્પત્તિ ત્રીજું છે વાયુ અને વરાળનો ઉદ્ભવ અને ચોથો છે મેઘમાનું ભૂસપાટી તરફ વન આમાંથી પણ બે તમારે લખવાના છે હવે આપણે જ્વાળામુખી વિસ્ફોટના બે ફાયદા લખીએ તો કે લાવા તો જમીનની ફળદ્રુપતા વધે છે પછી જ્વાળામુખીના ઢોળાઓ ઉપરની પોટાશયુક્ત માટીમાં ખેતી કરવાથી ખેડૂતોને મબલખ પાક મેળવે છે અને જ્વાળામુખીના ગરમ પાણીના જરામાં જંતુનાશકના દ્રવ્યો હોવાથી ચામડીના દર્દીઓ માટે આશીર્વાદ સમાન છે ઉપયોગી છે આ એના ફાયદા હતા પ્રશ્ન બીજો છે કે વાવાઝોડાને લીધે માનવ જીવન પર થતી મુખ્ય બે અસરો જણાવો તો કે વાવાઝોડાને લીધે જાનમાલની હાનિ થાય છે અને વાવાઝોડાના કારણે વીજ પુરવઠો ખોરવાઈ જાય છે જેથી અંધકારમય બની જાય છે અને ત્રીજો પ્રશ્ન છે નદીમાં પૂર આવવાના મુખ્ય કારણો જણાવો તો કે નદીઓમાં પૂર આવવાના મુખ્ય બે કારણો છે એક ચોમાસામાં જો નદીના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડે તો નદીમાં પૂર આવે છે અને બીજું કારણ છે કોઈ નદી પરનો બંધ તૂટી જાય તો નદી કિનારે તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવે છે આ પૂર આવવાના બે કારણો છે ચોથો પ્રશ્ન છે કે દાવાનળનું કારણ અને અસરો જણાવો તો દાવાનળ થવાનું કારણ શું છે તો કે જંગલોમાં વૃક્ષોના પરસ્પર ઘર્ષણ અથવા આકાશમાંથી વીજળી પડવાથી કે કોઈ પણ કારણસર આગ લાગે તો એને આપણે દાવાનળ કહીએ છીએ એટલે કે તેનાથી વન્ય સંપત્તિને પારાવાર નુકસાન થાય છે દાવાનળ થવાથી શું થાય છે તો કે વન્ય સંપત્તિ છે એને પારાવાર નુકસાન થાય છે હવે પ્રશ્ન ત્રીજો છે કે નીચે આપેલા પ્રશ્નો જે છે કે અંગ્રેજ શાસનની ભારત પર થયેલી અસરો કૌશમાં આપેલી છે એનું વર્ગીકરણ કરો અહીંયા કૌશમાં અસરો આપેલી છે એને એ બે આર્થિક અસરો અને સામાજિક અસરોમાં આનું વર્ગીકરણ કરવાનું છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આર્થિક અસરો કઈ કઈ છે તો ખેડૂતો પાયમાલ થયો લાખો કારીગરો બેકાર બન્યા એ એની આર્થિક અસરો છે પછી ગ્રામ્ય સ્વરાજની પ્રથા નાશ પામી એ સામાજિક અસર છે પછી અંગ્રેજી કેળવણીની શરૂઆત એ પણ સામાજિક અસરમાં આવે છે હવે અહીંયા તમે આગળ જોઈ શકો છો બ કે પ્રશ્ન ત્રણનો બ બ્રિટિશ શાસનના સુધારાઓ રાષ્ટ્રવાદના ઉદ્દેશ્ય માટે આશીર્વાદ બન્યા આ વિધાન સમજાવો તો કે અંગ્રેજોએ ભારતમાં જે કોઈ સુધારા કર્યા તે આમ તો પોતાના માટે કર્યા હતા પણ પાછળથી ભારતના લોકો માટે તે ઉપયોગી બન્યા જેમ કે ઈસવીસન અઢારસો ને ઓગણત્રીસમાં સતી પડતા પ્રતિબંધક કાયદો અમલમાં મૂક્યો જેનાથી રૂઢિચુસ્ત લોકો અંગ્રેજોની શંકાની નજરે જોવા લાગ્યા હતા પછી અઢારસો ને ચોત્રીસમાં મેકોલે અંગ્રેજી કળવણીનો પાયો નાખ્યો હતો જેના કારણે પણ અંગ્રેજી ભણેલા લોકો ભારતમાં હવે થવા લાગ્યા અઢારસો ને સત્તાવનમાં ત્રણ યુનિવર્સિટીની સ્થાપના થઈ અઢારસો ત્રેપનમાં રેલવેની શરૂઆત થઈ આમ ભારત જેવા વિશાળ દેશમાં દરેક ભાગ પર ચાંપતી નજર રાખવા માટે અને પ્રદેશી રાજ્યોને સંદેશો આપવા માટે જરૂર જણાતો ઈસવીસન અઢારસો ને તાર ટપાલની સંદેશા લેવાની પદ્ધતિ અપનાવવામાં આવી સાથે સાથે દેશની અંદર સાપકામાને અને વર્તમાનપત્રોનો વ્યાપ વધવામાં આવ્યો આમ બ્રિટિશ શાસનના સુધારાઓ અંગ્રેજોના હિત માટે હતા તેમ સત્વો રાષ્ટ્રવાદના ઉદ્દેશ્ય માટે એ ભારતીયો માટે આશીર્વાદરૂપ બન્યા અંગ્રેજી કળવણી પામેલો વર્ગ વિશ્વના પ્રવાહોથી માહિતગાર બન્યો જેણે વિદેશ દેશમાં સમાજ સુધારણા અને રાષ્ટ્રીય જાગૃતિના કાર્યક્રમોને ખૂબ અગત્યતા ભૂમિકા ભજવી અને વર્તમાનપત્રો તાર ટપાલ અને રેલવેની ભારતના લોકો એકબીજાથી નજીક આવ્યા જેના કારણે રાષ્ટ્રવાદ માનસ ઘડવામાં સફળતા મળી પ્રશ્ન ચાર છે મને ઓળખો જેની અંદર પહેલો છે હું પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીનહાઉસ ઇફેક્ટ છું તો કે ગ્લોબલ વોર્મિંગ આ કુણ છે ગ્લોબલ વોર્મિંગ છે કે જે વાપૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીનહાઉસ ઇફેક્ટ છે બીજો છે હું કોઈ પણ પ્રદેશની તાપમાન ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ છું તો હવામાન હવામાન એ કેવી છે તો કે કોઈપણ પ્રદેશની ટૂંકા ગાળાની તાપમાન ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ છે આગળ ત્રીજો છે ફોર્મ પ્લાસ્ટિક ફ્રીજ એસી વગેરેનો વપરાશ મારા ઉદ્ભવ માટે જવાબદાર છે તો ક્લોરોફ્લોરો કાર્બન એટલે કે સીએફસી જે વાયુ છે એ વાયુ ફ્રીજ રેફ્રિજરેટર પ્લાસ્ટિક વગેરેના વપરાશથી ઉત્પન્ન થાય છે આગળ જોઈએ પ્રશ્ન ચાર ગ્લોબલ વોર્મિંગની અસર જણાવો ચારનો બ તો કે હિમાલયની જે નદીઓ છે હિમનદીઓ પીગળી રહી છે જમીનમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે સમુદ્ર કોઠે ધોવાનું પ્રમાણ વધી રહ્યું છે દરિયાની સપાટી વધતો જમીની ખારાસમાં વધારો થાય છે આ ગ્લોબલ વોર્મિંગની જળ જલાવરણ ઉપર થતી અસરો છે આગળ પ્રશ્ન પાંચમો છે ટૂંકમાં ઉત્તર આપો સંસદના ઉપલા ગૃહ અને નીચલા ગૃહનું નામ જણાવો તો ઉપલું ગૃહ એટલે કે રાજ્યસભા અને નીચલું ગૃહ એટલે લોકસભા બે ગૃહો છે રાજ્યસભા એ ઉપલું ગૃહ છે અને લોકસભા એ નીચલું ગૃહ છે હવે આગળ પ્રશ્ન છે બીજો રાજ્યસભાની કુલ સભ્યસંખ્યા જણાવી તેમાં ગુજરાતની રાજ્યસભાની બેઠકો કેટલી છે તો રાજ્યસભાની કુલ સભ્યસંખ્યા બસો પચાસ છે અને જેમાં ગુજરાતની કુલ અગિયાર બેઠકો છે પછી ત્રીજો પ્રશ્ન છે રાજ્યસભાનું સંચાલન કરનાર કયા નામે ઓળખાય છે હોદ્દાની રૂએ આ સ્થાન કોણ શોભાવે છે તો કે રાજ્યસભાનું સંચાલન કરનાર એ સભાપતિ કહેવામાં આવે છે અને જે હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ છે એ રાજ્યસભાના સભાપતિ બને છે ખરડો એટલે શું તો કે સંસદમાં કાયદો બનાવતા પહેલો જે પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે તેને ખરડો કહેવામાં આવે છે પાંચમો પ્રશ્ન રાજ્યસભાના કોઈ પણ બે કાર્યો જણાવો તો કે લોકસભા એ બનાવેલા કાયદાનું સમીક્ષા રાજ્યસભા કરે છે પછી રાજ્યસભા એ દેશમાં રાજ્યનું પ્રતિનિધિત્વ વ્યક્ત કરે છે તો વિદ્યાર્થી મિત્રો વધુમાં વધુ આ વીડિયોને શેર કરો જય હિન્દ જય ભારત